તાલુકા મથક કાંકરેજમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી થરાના માર્કેટથી નીકળી થરા બજાર અને ટોટાણા નાળા થઈ થરા બસ સ્ટેન્ડ પહોંચી હતી. આ રેલીમાં ભાજપ વિરોધી ઉગ્ર નારાબાજી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત કૃષિ કાળા કાયદાને નાબૂદ કરવાના નારા લગાવવામાં આવ્યા હતા. આ રેલીમાં હેમુભાઈ જોશી, યુવા કોંગ્રેસ જૂથ પ્રમુખ ગિરીશભાઈ જોશી સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા, યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોનો સપ્તાહ કાર્યક્રમ આજે કોકરેજ તાલુકાના ધરા મુકામે યોજવામાં આવ્યો. એમાં યુથ પ્રમુખ દ્વારા કોકરેજ તાલુકામાં રેલી કાઢી અને નારા દ્વારા લોકોને સંદેશ પહોંચાડવામાં આવ્યો કે જે આજની સરકાર યુવાનો, ખેડૂતો અને મધ્યમ વર્ગને જે પીસી રહી છે, રોજ રોજ ભાવ વધી રહ્યા છે, લોકો ત્રાહિમામ છે, છતાંય લોકોનું સાંભળતી નથી, એટલા માટે આ બેરી મૂંગી સરકારના કાન ખોલવા માટે આજે અમારે જાહેરમાં લોકોની વચ્ચે જઈને રેલી સ્વરૂપે નારા બોલાવીને આજે અમે આ યુવાન બેરોજગારોને રોજી મળે અને કૃષિનો કૃષિ કાળો કાયદો નાબૂદ થાય અને રોજગારો યુવાનોને રોજગારી મળે અને મોંઘવારી ઘટે એના માટેનું આજનો અમારો કાર્યક્રમ હતો. ખાસ કરીને યુવા સંગઠન એટલે કે યુથ કોંગ્રેસ દ્વારા આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો.